સુધી ભાંડ પાત્ર જે ભરેલા છે એને ફોડી નાખે છે. ભાઈ મૈયા તું બતા કે નયે નયે પાત્ર હમ કહાં સે લાયેંગે. દેખો ભગવાન કા તો કાર્ય હી યહી હૈ કે જો યે ભાંડ યાની યે મન હૃદય જો વાસના રૂપી માખન સે ઇસ ભાંડ કો ભરોગે તો ઠાકુરજી યે ભાંડ કો ફોડેંગે. યે પ્રભુ કા કાર્ય હૈ. બોલો કેને મારો હૃદય ભગ્ન થઈ ગયો. જો વાસના રૂપી માખણામાં ભરશો તો પ્રભુ એને ભાંડને ફોડે છે. મૈયા કેવા લાગી એસો કરો સખી. તું યે જો માખન મિશ્રી યે સબ જો હે ના છાજવા કો અંધેરે મે છુપાઈ કે રખો. મૈયા ઈ અમે કરી લીધું. તો કે એમાં શું થયું કે હવે એમાં આ એક તો આનું સ્વરૂપ એટલું સુંદર એવું અલૌકિક કાંતિ આના શ્રીઅંગમાં છે અને એમાંય તું આવા એવા દિવ્ય મણીઓ હાર આને પહેરાવીને રાખે છે અને ઈ મણીનો પ્રકાશ એવો આવે છે કે અંધારામાં રખાયેલું માખણી કોતી કાઢે છે. મૈયા કહે તો એસો કરો સખી અપને ઘર મે મત રખો દૂસરી સખી કે ઘર મે રખ દો. મૈયા આ તારો લાલો ને તું શું સમજે છે આ અમે ઈએ કરીને જોઈ લીધું. બહુ ચતુર છે અને બધી ખબર છે કયા માટલામાં માખણ છે કયામાં છાજ છે. માખણ હોય તો એ માટલાને મોટું આમ એને ફોડશે એટલે એમાંથી માખણનો લોંદો નીકળે અને છાછની મતકી હોય તો એમાં નાનકડો છિદ્ર કરશે એટલે એની સીધી ધાર આવે. આ બહુ ચતુર છે આ તારો છોકરો. અને પછી એ માખણનો લોંદો નીકળે એકબીજાના મોઢા ઉપર નાખે મોઢાને ચાટવા લાગે. એક વાર તમે બીજાના ઘરે મૂકીને જોયું તો પછી આ શું કરે છે યાત્ય પ્રંકોષ્ઠ તોકાન અમારા છોકરાઓને ચીડવે છે ચૂટા ભરે દેખ તેરી માં કેસી હે કચુ હમ ગ્વાલ બાલ કે લિયે માખન મિશ્રી નહીં રખ્યો કેસી તેરી માં હે દેખ તેરી કેસી માં હે અને અમારા છોકરા પાછળ પડી જાય છે. મૈયા જેના ઘરમાં ચોરી થતી હોય ને એને ખબર છે ક્યાં ક્યાંથી ચોર આવી શકે શું શું વ્યવસ્થા કરવાની અને બધી ખબર હોય. અમે બધું આ કરીને બેઠા છીએ ભગવાનની ધૂર્ત લીલા છે. આ બધી માખણ આ બધી આવીને ઉલાના આપે છે. ત્યાં જ એક યશોદાની બાજુમાં એક ચંદ્રભાગા બેઠી એ કે આ છોકરો તો ઉદ્મી છે જ સાથે સાથે તમારા છોકરાઓ એની મદદ કરે છે એટલે આ ચોરી થાય છે. જો મારા ઘરમાં આ સુધી ચોરી થઈ નહીં. ઓલી કે ક્યાંથી થાય તારા કોઈ છોકરો નથી એક છોકરી હતી એ તો તે પરણાવી દીધી. હા એટલે કે મારે શાંતિ છે જો મારા ઘરમાં આ સુધી ચોરી થઈ નહીં. હવે લાલાએ વાત સાંભળી કે હવે કાલે તારો નંબર. મનમાં વિચાર્યું ને હવે ઓલી ઘરે ગઈ બે જણા રહેતા. સાંજનો સમય સખાઓને બધાને કહી દીધો એક સરસ મજાની જાન જોવી છે તમારે. જાન કે હા કે હા હા તેમ કરજો. કાલે સવારે ઓલા ચંદ્રભાગા સખીના ઘરની આગળ તમે છુપાઈને ઊભા રહી જાય બરોબર મસ્ત જાન દેખાશે ઠીક છે. હવે રાત્રિના સમયમાં શું કર્યું ઓલા ચંદ્રભાગાને એના ધણી સાથે સૂતી હતી. હવે ઓલા ધણીની એટલી લાંબી દાઢી અને ચંદ્રભાગાની ચોટલી લાંબી. હવે લાલો આવ્યો અને ઓલાની દાઢી ને ઓલાની ચોટી ને એવી ગાંઠ મારી બાકી ગાંઠ નીકળી ગયા. ચંદ્રભાગા ઊભી ખડી હોય એકલી તો ઊભી થાય ને સીધી ઓલાની દાઢી ખેંચાઈ. એ અરે આ શું થયું આ ગાંજો આ સુવામાં અટવાઈ ગઈ લાગે છે. આ ખોલ આ ક્યાંની કોઈ દાઢી ઓલાને રાખો છો કાઢો 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 આ લાંબી દાઢી ખોલો ખોલો. હવે એ ઠાકોરજીની બંધાયેલી ગાંઠ એમને ખુલે એવા પ્રયાસ કર્યા ખુલી નહીં એટલા મથે એમાં એટલામાં બહારથી કોઈ દરવાજો ખખડાયો. ઓલા મથતા જાય પણ ભગવાન ની ઠાકોરજી ની બાંધેલી ગાંઠ કોની તાકાત કે ખોલી શકે. બોલો પાછો અરે ખોલો હું કરો છું બાપા જલ્દી ખોલો. હા આવું આવું. હવે ઓલો ઓલો ચંદ્રભાગાનો ધણી કે હવે ખોલી લ્યો ઓલાને એટલી વાર બહાર ઊભો ન રખાય સારું ન રખાય. અરે કે આવી રીતે આ જોશે તો હું સમજશે કંઈ નહીં. હવે જમાઈ ગયો કે આપણો છોકરા જેવો છે ખોલી દો અંદર આવવા દો.
શું થાય? દરવાજો ખોલો, બોલો અંદર કેમ આટલી વાર? કે આ જો આ બધું ફસાઈ ગયું છે, ખબર નહીં આ શું થયું. જુઓ ને જમાઈ રાજા, તમે કઈ મદદ કરો ને. ખુલી નહીં કે આમાં નકરો, આમાં કેટલો મેલ છે તમારી દાઢીમાં, એવું થયું છે. આ એમને કરો, કાતર લઈને આવો અને કાપવું પડશે. હવે કાતર લેવા એકડું તો જાય નહીં, બંને જણા ગયા. કાતર લઈને આવ્યા, આપી કાપવા જાય, પણ હવે ઠાકુરની એવી લીલા કપાય જ નહીં. ક્યાં નકરો આ તમારી દાઢીમાં એવો મેસ મેલ ભર્યો છે. ક્યારેક ક્યારેક આને આમ સાફ કર્યા કરો. આ કાતર નથી ચાલતી આના ઉપર. એમ કરો કે દીવો લઈને આવો. હવે તો આને બીજો કોઈ છુટકારો નથી. હવે ઓલો દીવો લઈને આવ્યા અને આમ બંધાવી ને આમ નીચે દીવો. કોઈ દીવો મૂક્યો તો હટે નહીં. આ કેવા તમારા વાળ છે બાપુજી, આવું જોયા નહીં ક્યારે. ઓલો વિચારવા લાગ્યો કે આવી રીતે ન હોય, આ કઈ ગડબડ છે. આજ સુધી આવું થયું નહીં. ચંદ્રભાગાને પૂછ્યું, આવું કેમ? આતે લાલાને કઈ કીધું તું? કનૈયા સાથે કઈ વાત થઈ હતી તારી? મેં કઈ કીધું નથી. કે યાદ કર, યાદ કર. કે આ બસ કાલે બેઠા હતા અને મેં તો અમસ્તા એમ જ વાત કરી કે જો આપણા ઘરમાં કઈ ક્યારે કોઈ થયો નહીં ઉધમ પાધમ. એમ જ આ તારે બોલવાની જરૂર હું હતી. આ એના ધંધા છે. આ તું બોલી એને જ આ બધું કરીને ગઈ. હવે આ એ જ છોલી હકે, આ બીજા કોઈની તાકાત નથી. હાલો. અરે પણ આવી કેવી રીતે જો? હમણાં સવારનો સમય છે, અડધા તો સૂતા છે. જલ્દી ચૂપચાપ હોયા છીએ, આવી જઈએ. મોડું કરીશું, આખું ગામ ભેગું હશે. હાલો. હવે ઓલીએ લાજ કાઢી, ચોટી ને દાઢી બંધાયેલી ને હવે એ માર્ગમાંથી નીકળ્યા. અને ઠાકુરે ઓલા સખાઓને કહી દીધું હતું કે સરસ મજાની જાન દેખાવાની. અને જ્યાં એ બંને નીકળ્યા, ઓ હો, અરે દેખો દેખો સભાઓ, દેખો દેખો, એવી હસી ઠીઠી કરી, એવી મજાક ઉડાવી. એ જોઈ જોઈને એની પાછળ પાછળ આખું ટોળું વળગી ગયું. મસ્તી કરતા જાય, મજાક કરતી જાય. ઓલી ને એટલી શરમ ચંદ્રભાગાને આવી, એ મોડું શરમાતા શરમાતા અંદર નંદ ભવનમાં આવી. વાલા ખોલ, હવે આ તારી લીલા ચો સમજી ગઈ. ધ્યાન રાખજે આજ પછી. હા, બોલી વિચારવા લાગી, અચાનક મારી બહેન ક્યાંથી આવી ગઈ? તારી બહેન તો ક્યારે ડાઉટ હતો, પણ લાડ આવ્યો, બોલાવ્યો અંદર કે તું મારી બહેન છે, પણ મારી આગળ લાજ કેમ કાઢે છે? શું બતાવું બહેન? મારી નાની છે, મારી સાસ ને નાની. દેવી કી પૂજા કરકે નહીં આવે તો તું મોહ મત થયો. એની બહેન સાથે બેઠી વાત કરવા લાગી. સવારથી બીજા દિવસે બેન કેવા લાગી, તારે યમરાજ ભરવા ન દઉં? ક્યાં જવું છે? ક્યાં ઘરનું થોડું કામ પતાવી દઉં પછી જવું. અરે તું ચિંતા નહીં કર, હું છું ને બધું કામ કર. આ સાફ સફાઈ કરવું તો મને બહુ ગમે, બધું સાફ સફાઈ કરી બધું કરી નાખી. એમ હા, તું ચિંતા જલ ભરવા જા. બોલી માટલી હાથમાં લીધું, જલ ભરવા માટે જાય. પછી એને કહેતી ગઈ, અરે સાંભળ, અહીંયા એક સાવલો સલોનો કાલો કલ્લુટો છે ને, તું ડરજે, એને ઘરમાં ઘરવા નહીં દેતી, બહુ ઉભી છે. અરે દેખું કે ગુસ્સા નહીં, ગુસ્સા તો હું ડંડા લે કે ખડી. હવે ઓલી યમના જલ ભરવા ગઈ. અને હવે આ ગોપીના ઠાકોરજી આવ્યા, બધા આખા સખી આંદ્ર બધા અંદર બોલાવ્યા. વસ્ત્રને છાછમાં નાખ્યા, માખણના લોંદા એકબીજાના મોઢા ઉપર નાખે, આરોગ રાખ્યા, માખણ ચોરી મથની ફ્રી. એટલામાં સખી ગોપી જલ ભરીને આવી, જોયું તો એટલો ઉધમ ગરબા થઈ રહ્યો છે, એવો ગુસ્સો આવ્યો. એને જોઈને બધા સખાઓ ભાગી ગયા.
ઓલી ગોપી વિચારવા લાગી, અરે દેખો આ યે સબ ક્યા હો ગયા, અરે મારી ઓલી નાની બહેનનું શું થયું હશે. તો હવે એ લાજ કાઢીને રડવા લાગી. અરે બહેના કામ હો, મનના ચોર છે. ઠાકોરજી આ આંખ ચોરી દા કરી શ્રી આચાર્યજીએ સંબોધનીમાં વાત કરી બે પ્રકારની જે ગોપી છે,
પ્રાકૃત સ્વભાવ વાળી ગોપી ઘર સાર માં ફસાઈ છે એ ગોપી નિરોધ કરવા માટે અને બીજી જે પ્રેમ છે લાજો ભય છે તે બંનેને નિરોધ સિદ્ધ કરવા માટે ઠાકોરજી આ માખણ ચોરી લઈને કરે છે. માખણ ચોરી કરતા એક દિવસ બ્રહ્માંડ ઘાટ પર ઠાકોરજીને માટી ખાતા જોયું. સખાએ આવીને યશોદાને કહ્યું અને એ સમયે ઠાકોરજીએ બ્રહ્માંડના દર્શન કર્યા. મખણ લીલા યશોદાની ખાધું નહીં, માટી તો ખાધી હતી પણ ના કરી. તો શું ભગવાન ખોટું બોલે છે? શ્રીમહાપ્રભુજી કે નહીં, લાલા નહીં બોલે કે બ્રહ્મ તો સત્ય અને એમની વાણી પણ સત્ય છે. તો કે આ માટી ખાઈ? તો કે ના, માટી નથી ખાઈ, આ તો ભક્તોનો ઉદ્ધાર ભગવાનને કર્યો છે. તો કે કઈ રીતે? તો કે જે પૂતના જ્યારે બ્રજમાં આવી હતી તો 16,000 બાળકોને માર્યા અને તો બાળકો એના જઠરમાં જે હતા એના અંશ એના પૈના પાન સાથે વિષપાન સાથે 16,000 બાળકોના અંશ ભગવાનને પોતાના જઠરમાં વસાવ્યા. પ્રભુ વિચાર્યું કે હવે 16,000 ભક્તોનો ઉદ્ધાર કઈ રીતે થાય? તો કે આ બ્રજરજનો સ્પર્શ કરાવી દો. ભક્તોનો ઉદ્ધાર એટલે ઈ બ્રજરજ ખાઈને એમ પણ માખો માખણ એટલું બધું ખાધું તો પેટ ચીકનું થઈ ગયું, તો આ માટીથી માંજી નાખ્યું. ભક્તોનો ઉદ્ધાર કર્યો ભગવાન. આલ્યાનું વર્ણન સાંભળીને પૂછ્યું કે આ નંદ યશોદાના કયા એવા ભાગ્ય છે કે આવો એમનો અધિકાર મળ્યો. પછી એમના પૂર્વ જન્મની કથા સંભળાવી. એક દિવસ દધિમંથનની લીલાનું વર્ણન કર્યું. દધિમંથન કરી રહ્યા હતા, પ્રભુની લીલાનું સ્મરણ કરી રહ્યા હતા ત્યારે લાલા એમના કુડામાં બેસવાનું સ્મરણ થયું. લાલાને કુડામાંથી ઉડાડ્યું, હટાવીને એ અંગીઠી પરથી દૂધ હટાવવા ગયા. ક્રોધ આવ્યો, કૃષ્ણને માટકીઓ ફોડી નાખી. યશોદાજીને ક્રોધ આવ્યો અને હવે એમને બાંધવા માટે તપર બન્યા. ઉધમી હોય હે ગોપીજનો દોરડું આપે છે બાંધવા જાય પણ નાનું પડ્યું. બીજું દોરડું લઈને આવા પાછું નાનું પડ્યું. જોયું માતા હવે શ્રમિક થઈ ગયા છે, સહજતા બંધાઈ ગયા. સાથે ભગવાન બાંધ્યું, જીવને સાધન માતા પોતાના બીજા કાર્યમાં ગયા અને પછી ભગવાન જે ઉખર સાથે બંધાયેલા હતા ઘસીટને બહાર આંગણામાં આવ્યા. જે અર્જુનના વૃક્ષ હતા જેમને નારદજીનો શાપ લાગ્યો હતો, વૃક્ષ યોની મળી હતી, એ વૃક્ષના વચ્ચેથી આપ નીકળ્યા. ઉખલ સાથે થોડું